તમારા વિડિયો જોતા હોય ને, ઘર બનાવતા હોય ને, એ મને ખૂબ જ ગમે. હે તાન, વાહ, ગરીબો નું મસીહા, વાહ વાહ વાહ. દાદા, શું નામ છે તમારું? બચીજી જેઠાજી ઠાકોર. મારું નામ કૃષ્ણા. તમારું? મોટી મારી બેબી હતી, એ રોજી ખવડાવતી હતી, કઈ વાલ ની તકલીફ હતી. મારી બેબી ઓફ થઈ ગયા પછી બધું ભાઈ એકલો 1200 રૂપિયા મજૂરી આવે, અનાજ મજૂરી કરેલી. હવે તે અનાજ બનાજ કશી નહીં, ફૂલ કિલો લોટ લાઈટ કહું અત્યારે. અનાજ નથી ના, કિલો લોટ લઈને. કિલો લોટ લાઈટ કહું. તું કેમ બેન બેટા કેમ રો છો? રોવન નહીં બેન. વેલા કરાવ, મારો બાબો કોઈ નહીં, આ એકલો બાબો. આને દેખાતું કેવી રીતના બંધ થયું? જન્મથી જ એવું હોય ભાઈ. તમને નથી દેખાતું? વરસાદ વરસાદ આવે તો ઘેર લાવે તો બાજુના ઘેર જતો રહ્યો, ઘરમાં કોઈ ના રહ્યો, જતો છે. તું બે બેટા હું છું, હું છું, તું કેમ રોવે છે? ઘરની પરિસ્થિતિ હા. ખાવાનું બાવાનું કેવી રીતના કરો? પપ્પા રાંધે તો તને નથી આવડતું બનાવતા? કઈ ગવાય નહીં, એટલે બાજુ લોટ લાય, રોટલા બની આવ્યું. બધાનું ખાવાનું તમે બનાવો? આ બધાનું ખાવાનું હું બનાવું. એમ કે મને ખુદ બીક લાગે કે આ પાર્ટી છે, આ બાજુ એટલે હું બધા પરિવાર લઈને બહાર જ જોઈ રહ્યો. કાંઈ બીક નોકરી જાઉં ને તો વાર્તા નહીં કરીએ. બાબો હતો મારો કેતન કરી, એ બાબો ઓફ થઈ ગયો. 3-4 મહિના નો હતો એને ઓફ થઈ ગયો. આ છોકરો આખો દાડો ઘેર બેઠો, બહાર કામ જવું હોય તો મારે દોરીને લઈ જવા પડે. બધા તમારા વિડીયો જોતા હોય ને, ઘર બનાવતા હોય ને, એ મને ખૂબ જ ગમે. હે તાન, વાહ, ગરીબો નું મસીહા, વાહ વાહ. અમારા બાજુના અમારા બાજુ અમારા પાડોશી છે, એ ફોન માં અમે વિડીયો જોતો હતો. તાણે મેં જોયું કે ખજુ સાહેબ ઘર બન્યા છે, નોકરો જ. તાણ થી મેં જોયું કે ખજુ સાહેબ આવા છે ભાઈ, ગરીબો ના મસીહા ખજુ સાહેબ. કેવું બોલ, તને જે ઈચ્છા હોય એવું બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? બીજું આ ઘર છે માટી વાળું, બરોબર. આ ચોમાં કયા ટાઈમે પડી જાય, આ ઘરનું કોઈ નક્કી નહીં. ચરમ તો બધી દીવાલ ઉભી ફાટી ગઈ છે, આટલી અમારી ગંભીર પરિસ્થિતિ. બચુજી જેઠાજી ઠાકોર, ઠાકોરો ને એમના આપણે બહાદુર હિંમત વાળા નથી કેતા. મહેસાણા ના લિંચ ગામ માં અત્યારે શું આ બચુભાઈ છે જે વર્ષો થી હેરાન થાય છે. બે દીકરા હતા, એક દીકરો એક્સપાયર થઈ ગયો નાનપણમાં. આ મેલાજી નામનો દીકરો છે જેને દેખાતું નથી. એમની ઘરવાળી છે કૃષ્ણાબેન, એને દેખાતું નથી. મેલાજીને નાનપણથી જ નથી દેખાતું. એક દીકરી છે આશાબેન, આખા ઘરની રસોઈ બનાવીને બચુજી કામે જાય છે, 200 રૂપિયા મળે છે. અને કેવો બાપ, સંઘર્ષ એટલો કરે છે, જીવનમાં દુઃખી બહુ થાય છે. આ તમે ઘરની હાલત જોશો તો તમને લાગશે કે આ ઘરમાં કઈ રીતના રહેવાય. ચોમાસામાં આજુબાજુમાં જતા રહી છે, ખૂબ દુઃખી થાય છે, વર્ષોથી દુઃખી થાય. આજકાલની વાત નથી, છેલ્લા 35 વર્ષથી બચુજી આ ઘરમાં રહી છે, દુઃખી થાય છે. આ ઠાકોર પરિવાર છે, ખાવાનું એક ટક નથી. 1 કિલો લોટ લાવે છે અને એમાં પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે આ પરિવાર છે, આ પરિવારની પરિસ્થિતિ તમે જુઓ. છોકરાને દેખાતું નથી, છોકરો કેટલો હિંમત વાળો, કેમ કે મન દેખાતું નથી, નકર તો નોકરી વિયો નો જાવ. આ મેલાજી છે એટલે ઠાકોર ને એમના આપણે બહાદુર હિંમત વાળા નથી કહેતા. મહેસાણા જિલ્લામાં કદાચ આ એવો પરિવાર છે જે આપણે એમ કહી શકીએ કે દુઃખી. અને કેવો બાપ, બાપ એવો કે આખા બધા જ બાળકોનું એટલું ધ્યાન રાખે છે, પોતે રસોઈ બનાવે છે અને રસોઈ બનાવીને પોતાના બાળકોને ઘરે મૂકીને 200 રૂપિયા કમાવા માટે બહાર જાય છે. એટલે આવા પરિવારને આપણી જરૂર છે, સમાજને આવા પરિવારોની જરૂર છે. જેને જરૂર છે એ આ પરિવાર છે. એટલે બચુજી માટે આપણે જે કાંઈ પણ કરશું આપણે એમના માટે કરશું. પણ એક વાત જરૂરથી કહેવાનું મન થાય છે કે આવા પરિવારોને તમારી અને મારી જરૂર છે. આપણે એમનું ઘર બનાવશું, એમને અનાજ કરિયાણાની સુવિધા પૂરી પાડશું. ભવિષ્યમાં બચુજી ક્યાંય અટવાય નહીં એનું ખાસ ધ્યાન રાખશું. ઘરની અંદર ટોયલેટ બાથરૂમ નથી, ઘરની અંદર કોઈ વસ્તુ નથી, કોઈ સુવિધા નથી, એટલો દુઃખી પરિવાર છે. એટલે આપણે એમના માટે ઘર બનાવીએ અને બહુ ભાવથી બહુ પ્રેમથી આપણે એમનું કામ કરશું. એટલે પહેલા જેસીબીને બોલાવીએ છીએ અને તાત્કાલિક ધોરણે આપણે એમનું કામ કરીએ છીએ.
મહેસાણા જિલ્લાનું લિંચ ગામ છે. ઘરની અંદર આવતા તમને આ દરવાજો જોવા મળશે. આ જગ્યા પર રહી છે, તૂટેલું ફૂટેલું ઘર છે, જેની અંદર બચુભાઈ રહે છે. બચુભાઈની બે દીકરીઓ છે, એક દીકરી આ તેજલબેન ઠાકોર છે જે એક વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે. એમનો દીકરો તો એ એક્સપાયર થઈ ગયો છે. બચુભાઈના બે દીકરા છે, બે દીકરામાંથી એક દીકરો એક્સપાયર થઈ જાય છે અને એક આપણો મેલાજી છે અને એક દીકરી છે માજી કૃષ્ણાબેન છે અને દેખાતું નથી. એટલે આ પરિવાર છે, આ પરિવાર આવી પરિસ્થિતિમાં ઘણા વર્ષોથી રહી છે. ઘરની અંદર એક ટક દાણો નથી, એક અનાજનો દાણો નથી. લોટ લાવે છે, આ તમે જોશો તો તૂટેલા ફૂટેલા રોટલા, આ આટલો બાજરાનો લોટ છે, બીજું ઘરની અંદર કોઈ વસ્તુ નથી. એટલે આવો પરિવાર છે, પરિવારની અંદર કોઈ જ નથી. મહેનત કરે છે, સંઘર્ષ કરે છે. ઘરની જેટલી પણ તમે દીવાળો, આ ગાભા ગોદડા છે, આ પેટી છે, પેટીની અંદર કપડાં રાખે છે અને આ તમે જોશો તો તમને ખબર પડશે કે ઘરની દીવાર ગમે ત્યારે પડી જાય. બચુભાઈની જે જગ્યા છે આટલી જ છે, એટલે આ જગ્યા પરથી ચાલુ થશે. આ આટલી જગ્યા છે એટલે એક રૂમ પ્રોપર બની શકશે ટોયલેટ બાથરૂમ સાથે. એટલે આ જગ્યા એમની છે, આ થાંભલાથી લઈ આ જગ્યા સુધી. એટલે અહીંયા આપણે એક હોલ કરશું, અહીંયા ટોયલેટ બાથરૂમ હશે. જેવા અંદર આવશું એટલે કિચન આપણે આ જગ્યા પર રાખશું. આ જગ્યા પર કિચન રહેશે. અહીંયા એક સળંગ લાંબો હોલ હશે. જેટલી મેક્સિમમ જગ્યા કવર થશે એટલી આપણે જગ્યા કવર કરવાના પ્રયત્ન કરશું. જેટલી જગ્યા છે એટલી જ જગ્યા આપણે વાપરશું. એટલે બચુભાઈની જે જગ્યા છે એ જ જગ્યામાં પ્રોપર એક મોટો રૂમ આવી જશે, ટોયલેટ બાથરૂમ આવી જશે, બહાર એક ઓસરી આવી જશે અને ઘરમાં તમામ વસ્તુ આવી જશે. એટલે જેસીબી આવી ગયું છે, જેસીબીમાં આપણે બેસીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ. અત્યારે જે જેસીબીનું કામ છે બહુ સાચવીને કરવું પડે એમ છે, કારણ કે એક જ દીવાર છે, બાજુમાં બીજો કોઈ પરિવાર રહી છે. એટલે એક દીવાર છે એટલે એ દીવારને બહુ સાચવીને કરવું પડે એમ છે. એટલે લેફ્ટ અને રાઈટ અને ફ્રન્ટની જે દીવાર છે અમે તોડી નાખી છે. પહેલી સાઈડની દીવાર છે, હવે થોડુંક બે ચાર મજૂરોને બોલાવીને કરવું પડશે, કારણ કે હવે જેસીબીનું રિસ્ક લેશું તો દીવાર જે છે એ પડી જશે. અને દીવાર એક જ છે, એ પણ કોમન દીવાર છે, એટલે એ સાચવવું પડશે. મને એક સપનું હતું તમારી બહેને આવી હું પણ કામ કરું. તમારે અરવિંદભાઈ લિંચ ગામના છે, બોલવામાં થોડા શરમાળ છે પણ એમનું સપનું હતું કે ભાઈ હું જેસીબીનું કામ કરું છું. એકવાર જેસીબીમાં બેસીને ખજરોએ મારી બાજુમાં બેઠા હોય ને અમારું ઘરનું જે ડિમોલિશનનું કામ ચાલતું હોય એવું એક સપનું હતું તમારું, બરાબર. અને અમારા બહુ મોટા ચાહક છે અને આજે તમારું સપનું પૂરું થઈ ગયું. મસ્ત, હેપી, મજા આવી. અત્યાર સુધી જેસીબીનું કામ થઈ ગયું છે, બચુભાઈના ઘરની બનવાની શરૂઆત થઈ ગઈ છે. આજ માટે આટલું છે. મહેસાણા જિલ્લાનું લિંચ ગામ છે જ્યાં પરિવાર છે, દુઃખી પરિવાર છે, એમનું આપણે ઘર બનાવીએ છીએ. તો તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. ઘરની શરૂઆત કરી દીધી છે, હવે થોડા દિવસ અહીંયા રહેશું અને ઘરને બનાવવાની શરૂઆત કરશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.